नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर टू विभाग सी 45वां प्रश्न। किरण डायग्राम, किरण डायग्राम अंतर्गोल अरीसा नो सिंपल શું કીધું છે? વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મુક્તા મળતા પ્રતિબિંબનું સ્થાન કહેવાનું છે, પ્રતિબિંબનો પ્રકાર કહેવાનો છે અને પરિમાણ કેવડું છે સ્પષ્ટ કિરણ ડાયાગ્રામ દ્વારા વર્ણવો। એનો મતલબ એમ થયો કે વસ્તુ સ્થાન क्या मुकवानी छे? अंतर्गोल अरीसा सामे ध्रुव पी अने मुख्य केन्द्र एफ नी वच्चे। ओके, जोई शकीए आपणे। આ મુખ્ય કેન્દ્ર F અને આયા ધ્રુવ P, એની વચ્ચે વસ્તુ મૂકેલી છે મિત્રો, એની વચ્ચે। ઓકે, તો હવે તમારે કહેવાનું છે પ્રતિબિંબ સ્થાન કઈ જગ્યાએ પ્રતિબિંબ મળે છે। જુઓ અહીંયા મળ્યું અરીસાની પાછળ, તો પ્રતિબિંબનું સ્થાન તો કે અરીસાની પાછળ। હવે તમારે કહેવાનું છે પ્રતિબિંબનો પ્રકાર। તમે જુઓ પ્રતિબિંબ ચતું મળે છે, ચતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય મિત્રો? આભાસી। એટલે પ્રકાર કેવો થયો? આભાસી અને ચતું। પ્રતિબિંબનું પરિમાણ જુઓ જી કેવું દેખાય છે પ્રતિબિંબ, વસ્તુના કદ કરતા મોટું। તો મિત્રો આવા તમને પૂછી શકે કે જો વસ્તુને સી થી દૂર મૂકીએ તો, સી પાસે મૂકીએ, સી ઉપર મૂકીએ તો, સી અને એફ ની વચ્ચે મૂકીએ તો, એફ ઉપર મૂકીએ તો અને પી અને એફ ની વચ્ચે મૂકીએ તો। તો મિત્રો આ 3 માર્કનો તમારો ક્વેશ્ચન છે, 3 માર્કનો સેજ બરાબર પહેલા જોઈ લે મિત્રો। વસ્તુ ક્યાં છે? વક્રતા કેન્દ્ર સી। જો આ એક્સ્ટ્રા છે, પેપરમાં છે ને, પેપરમાં તો એ ભણ લીધું, હવે આ એક્સ્ટ્રા છે। વક્રતા કેન્દ્ર સી થી દૂર છે, પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે। પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું। તો મિત્રો આપણે આ સી ઉપર વસ્તુને લઈ આવીએ છીએ, આ સી ઉપર વક્રતા કેન્દ્ર સી પર પ્રતિબિંબનું સ્થાન તો કે એ વક્રતા કેન્દ્ર સી પર પ્રતિબિંબનો પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટું, અને પ્રતિબિંબનું પરિમાણ તો કે વસ્તુના કદ જેવું। હવે આપણે વસ્તુને લઈ આવશું એફ અને સી ની વચ્ચે। જોઈ શકો છો વસ્તુ ક્યાં છે? મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે। પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી દૂર, પ્રતિબિંબનો પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા મોટું। તો આપણે લઈ જશું હવે મુખ્ય કેન્દ્ર એફ પર મિત્રો। હવે એફ ઉપર લઈ ગયા, વસ્તુ સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર, પ્રતિબિંબ સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનો પ્રકાર મિત્રો ખરેખર અમે ભણતા ત્યારે અનિશ્ચિત, પણ તમારા માટે તમારે ટેક્સ્ટબુકમાં લખેલું છે એટલે વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબ આ બાજુ પણ નથી, આ બાજુ પણ નથી, અને પ્રતિબિંબનું પરિમાણ ખૂબ મોટું।
तो मित्रों आपने एफ ऊपर मूक्यू त्यारे हमणा हूँ बात करतो तो कि प्रतिबिंबनू परिमाण प्रतिबिंबनो प्रकार जो मित्रों प्रतिबिंब नथी એટલે અમે ભણતા ત્યારે એમ આવતું અનિશ્ચિત, પણ તમારી ટેક્સ્ટબુકમાં લખ્યું છે વાસ્તવિક અને ઉલટું, એટલે તમારે એમ લખવાનું. પ્રતિબિંબનું પરિમાણ તમારે ટેક્સ્ટબુકમાં લખ્યું છે એટલે લખવાનું વસ્તુ કરતાં મોટું, ઘણું મોટું.